નમસ્કાર, સ્વાગત છે આપનું કોમોડિટી બજારમાં. હું છું વિક્રમ પાઠક. અને સ્ટાક કોમોડિટી માર્કેટની વાત કરીએ તો સૌપ્રથમ નોન એગ્રીમાં અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર વધવાની આશંકાથી તમામ નોન એગ્રી કોમોડિટીઝમાં ઘટાડો રહ્યો છે. કોપરમાં 5% ઘટાડો રહ્યો છે, જ્યારે તમામ મેટલ્સ દબાણ તરફ દેખાયું. કાચા તેલમાં પણ ટ્રેડ વોરની અસર દેખાતા ઉપરના સ્તરેથી દબાણ દેખાયું છે. બ્રેન્ટની કિંમતો ફરી 77 અને ક્રૂડ NYMEX વાત કરીએ તો $74ની નીચે આવતી દેખાય છે. સોના ચાંદીમાં નાની રેન્જનો કારોબાર રહ્યો અને એગ્રી કોમોડિટીઝમાં ચણામાં શરૂઆતથી 1000 તેજી તરફનો દેખાઈ રહ્યો છે. સાથે એરંડામાં મજબૂતી આપણને યથાવત જોવા મળી છે. આજના દિવસનો કારોબાર અહીંયા આપણે જોવો તો મજબૂતી તરફનો જ આપણને અહીંયા બિલ્ડ થતો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત અહીંયા જોવા જાઉં તો એલચીમાં 1.5% ઉપરનો કારોબાર દેખાઈ રહ્યો છે. મહેતામાં તેજી યથાવત રહી છે. કપાસ એકોડ આજે ફરી ઘટાડે જોવા મળી રહ્યા છે. આપણી સાથે કોમોડિટી બજારમાં ચર્ચા કરવા માટે જોડાઈ રહ્યા છે બ્રન્સ પોર્ટફોલિયોના જતીન ત્રિવેદી. એમની સાથે ચર્ચા કરીએ. પેલા જોઈએ છે એગ્રી કોમોડિટીઝમાં સાંજે 5 વાગે કારોબાર બંધ થાય છે, તેમાં કયા લેવલ ઉપર ક્લોઝિંગ થયું છે. તો સૌપ્રથમ અહીંયા આપણે નજર કરો આજના દિવસમાં મસ્ટર્ડ સીડ ઉપર. ટ્રેન્ડ આજના દિવસમાં અહીંયા આપણને ફ્લેટ ટુ પોઝિટિવ દેખાઈ રહ્યો છે. એરંડાના ફ્રન્ટ ઉપર જો ઓલમોસ્ટ 1%ની મજબૂતી તરફનો કારોબાર રહ્યો. ચણાના ફ્રન્ટ ઉપર જો 1.25%થી વધુની મજબૂતી તરફનો કારોબાર રહ્યો. સોયાબીન અહીંયા 0.25% ઘટતું દેખાયું. ગુવાર ગમ ગુવાર સીડમાં જો મિક્સ કારોબાર રહ્યો. 5% મજબૂતી ગુવાર ગમમાં રહી, જ્યારે ગુવાર સીડ લાલ નિશાનમાં બંધ રહ્યું છે. આ ઉપરાંત અહીંયા મસાલા તેલ ઉપર જોવો તો જીરું આજે 1.5% ઘટતું દેખાયું છે. ધાણાની અંદર રિકવરી છે. ફ્લેટ ટુકડો પોઝિટિવ અત્યારે આપણને ક્લોઝિંગ આવતું દેખાઈ રહ્યો છે, જ્યારે હળદરમાં 5% વધુનો ઘટાડો યથાવત રહ્યો છે. સોયા ઓઇલ અને ક્રૂડ પામ જોવો બંને ફ્રન્ટ ઉપરથી અત્યારે આપણને એક નેગેટિવ ટેરિટરી તરફ જ કારોબાર બનતો દેખાઈ રહ્યો છે. અને ડોલરની સામે આજે રૂપિયાની ચાલ ઉપર પણ એક વખત નજર કરવી જોઈએ, કારણ કે ડોલરની સામે રૂપિયો આજે 8 પૈસા જેટલો મજબૂત થયો છે. તો હવે અહીંથી રણનીતિ શું રહી શકે કરન્સીની ચર્ચા કરીએ બનાસ પોર્ટફોલિયોના જતીન ત્રિવેદી સાથે. જતીન, ગુડ ઇવનિંગ. સૌપ્રથમ તો અહીંયા શું વ્યૂ રાખવો મને, કારણ કે ગઈકાલે આપણે જોયું હતું કે રૂપિયા અંદર એક શાર્પ ડાઉનસેટ દેખાઈ હતી, આજે સ્ટ્રેન્થ આવતી જોવા મળી રહી છે. જે ટેરિફ વોરની સિચ્યુએશન જોઈ રહ્યા છે, એની ઇમ્પેક્ટ અત્યારે હવે ડિસ્કાઉન્ટ થઈ ચૂકી છે એવું જોઈ શકાય કરન્સી ફ્રન્ટ ઉપર? વેરી ગુડ ઇવનિંગ વિક્રમ. જો રૂપિયાના ફ્રન્ટ પર હજી પણ હું એજ કહીશ કે રૂપિયા હજી પણ નરમાશ દેખાડશે. હમણાં જે કરંટ સ્ટોપર આવ્યું છે 68.79 ના આજુબાજુ જ્યાં ચાલી રહ્યું છે સ્પોટમાં, મને હજી પણ લાગે છે 68.50 68.60 ના આજુબાજુ સ્ટ્રોંગ સપોર્ટ ઝોન રહેશે એનો, અને રૂપિયો હજી પણ આપણને નરમાશ દેખાડશે. ઉપરમાં 69 નો એક માઇનર હર્ડલ છે જ્યાંથી પ્રાઇસ થોડું કરેક્શન આવે છે, બટ સ્ટીલ આઈ થિંક બુલિશ વ્યૂ પોઈન્ટ રાખવો જોઈએ USD INR અંદર, અને બેરિશ વ્યૂ પોઈન્ટ રૂપિયાના અંદર રહેશે. ઉપરના સ્તર હજી 69 ના ઉપર ટચ કરી શકે છે USD INR. ઓકે, તો વ્યૂ અત્યારે આપણને અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. આ સિવાય અહીંયા એક બીજું પાસું પણ ખાસ એ જોવા માંગીશું કે જે યુઆન અને યેન આ બંનેના ફ્રન્ટ ઉપરથી જે આપણને અત્યારે વીકનેસ આવતી જોવા મળી છે, એને ડોલર ઇન્ડેક્સ કેવી રીતના રિએક્ટ કરતું દેખાશે? 95 ના લેવલ પાર થવા મુશ્કેલ દેખાઈ રહ્યા છે કે નહીં? ડોલર ઇન્ડેક્સ ની આપણે વાત કરીએ વિક્રમ, તો ડેફિનેટલી 95 નું જે લેવલ છે આપણે છેલ્લા ઘણા વીક્સ થી જોઈ રહ્યા છે કે હર્ડલ પ્લેસ કરતો આવ્યો છે. 95 ના લેવલ્સ ના આવ્યો જ્યારે બી આવે છે ત્યારથી તેના બાદ એના અંદર થોડું પ્રાઇસ કરેક્શન આવવા માંડે છે યુએસ ડોલર ઇન્ડેક્સ ના અંદર. તો મારો વ્યૂ પોઈન્ટ હજી પણ ઇન્ટેક્ટ છે. આવનાર પિછલા શોમાં પણ આપણે એક જ વાત કરતા આવ્યા છે કે 95 ના લેવલ્સ ના ઉપર ક્લોઝિંગ બેઝિસ ની બહુ સખત જરૂરત છે અગર યુએસ ડોલર ઇન્ડેક્સ ને અગર આગળ વધવાનું છે. તો 95 ના ઉપર અગર લેવલ ક્રોસ કરશે ક્લોઝિંગ બેઝિસ પર તો જ મને દેખાય છે 96.50 97 લેવલ્સ આવી શકે છે આવનાર સમયમાં. બટ જ્યાં સુધી 95 લેવલ્સ ક્રોસ નથી કરતો ક્લોઝિંગ બેસિસ પર, બેટ ટુ વીકલી ક્લોઝિંગ બેસિસ પર, ત્યાં સુધી મને લાગે છે 95 નું એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ પકડતું રહેશે અને નીચેમાં 93 નો સ્ટ્રોંગ સપોર્ટ પણ લેતું રહેશે. ઓકે, તો આ વ્યૂ અત્યારે આપણને અહીંયા બનતો દેખાઈ રહ્યો છે કરન્સીના ફ્રન્ટ ઉપરથી. પણ બેઝ મેટલની વાત કરીએ તો અમેરિકા અને ચીનની ટ્રેડ વોર હજુ પણ વધતી દેખાઈ શકે તેમ છે, અને લઈને બેઝ મેટલ આજે આપણને ખાસા મુવમેન્ટ બતાવી રહ્યા છે. પહેલા તો આ ટ્રેડ વોર નો ઓલરેડી આપણે એક પહેલો ફેઝ તો કદાચ શરૂ થતા જોઈ ચૂક્યા છીએ, પણ હવે બીજા ફેઝની પણ અહીંયા જે સમાચારો આવતા દેખાઈ રહ્યા છે કેવી રીતે જોવું જોઈએ? યસ વિક્રમ, ટ્રેડ વોર ની આપણે વાત કરીએ તો જે ડોનાલ્ડ ટ્રમ્પ ના તરફથી જે અટેમ્પ્ટ આવ્યો હતો રીબેલેન્સ કરવાનો, એનો જાતી ઇલેક્શન માં જીત્યા પછી એમને જે સપોર્ટ કર્યું હતું કે રીબેલેન્સ કરવું છે એમને ગ્લોબલ ટ્રેડ ઝોનને એ લોકોના દેશના કન્ટ્રી પોતાના કન્ટ્રી માટે. બટ ઓલરેડી જે એના અંદર જે ટ્રેડ વોર નું જે જીટર્સ ઓલ ઓવર ધ ગ્લોબ આવી ગયું છે, એસ્પેશિયલી યુએસ અને ચાઇનાના વચ્ચે, એના વજેથી આપણે કન્ટિન્યુઅસલી જોઈ રહ્યા છીએ કે બેઝ મેટલ્સના અંદર એક પ્રાઇસ કરેક્શન આવે છે જ્યારે બી ટ્રેડ વોર્સનું આપણે ટોપિક હોટ થઈ જાય છે.
સાઇડલાઇન્સ પર અગર જોવા જઈએ તો જીઓપોલિટિકલ ટેન્શન જ્યાંથી હટી ગયા છે ત્યાર પછી હવે ટ્રેડ વોર્સનો એક કન્ટિન્યુઅસલી એક ટ્રેન્ડ ચાલુ છે, જ્યાં આગળ બેઝ મેટલ્સનો ઇમ્પેક્ટ એના પર કન્ટિન્યુઅસલી આવતો જાય છે. આવનાર આવતા આજે દિવસમાં આપણે જોયું હતું 34 બિલિયન લોકોએ સેન્કશન્સ કર્યા છે ચાઇનાનો ગુડ્સ પર, તો એના સામે રિટાલિએશનમાં તરત જ ચાઇનાવાળાએ પણ એટલા જ સામે અમાઉન્ટનું સેન્કશન્સ ઇમ્પોર્ટ પર એ લોકોએ પાછું કર્યું છે રિટાલિએટ. સો ડેફિનેટલી આપણે જોયું છે કે બે જણા જે મોટા દિગ્ગજ છે બેઝ મેટલ્સના કોમ્પ્લેક્સના અગર આપણે વાત કરીએ તો, જે આમ ચાઇના સૌથી મોટો છે, તો એ પોતાનો હંમેશા પોતાનો શેરશેર જોવા જશે ચાઇના પણ. સો ઈ આઈ ડોન્ટ થિંક સો કે ચાઇના પણ ચૂક બેસશે જ્યારે બી યુએસના તરફથી સેન્કશન્સનું અને ટેરિફ્સનું ઇમ્પોર્ટ્સ આવશે ટ્રમ્પના તરફથી. સો આ એક જે છે એક અબજી ફિલહાલ તો યુએસ અને ચાઇનાના વચ્ચે ચાલી રહ્યું છે, બટ આગળ જોતા મને લાગે છે કે અગર આ એસ્કલેટ થતું ગયું તો બીજા બધા કન્ટ્રીઝ પણ એના અંદર જોડાઈ જશે, અને પછી ત્યાં આગળ મને લાગે છે હજી વધારે વોલેટિલિટી દેખાશે બેઝ મેટલ્સના અંદર. ઓકે, બેઝ મેટલમાં આખો સપ્તાહ દરમિયાન આપણે જોયો તો કોપરના ફ્રન્ટ ઉપરથી જે પ્રકારે આપણને દબાણ બનતું દેખાઈ રહ્યું છે, શું કોઈ બાઉન્સ એક્સપેક્ટ કરવો જોઈએ કે નહીં? જો કોપર ઝીંક બે મેઇનલી આપણે કહીએ તો સૌથી વધારે એમાં ડાઉન ટ્રેન્ડમાં રહ્યા છે. સ્પેસિફિકલી ટોકિંગ અબાઉટ કોપર એન્ડ ઝીંક ઓનલી અગર આપણે વાત કરીએ તો 5-7% બેના અંદર આપણે ફોલ જોયું છે આ વીકના અંદર જ. સો માય વ્યૂ ઇઝ કે બહુ વધારે ઓવરસોલ્ડ દેખાયું છે હાલ ફિલહાલમાં અગર જોવા જઈએ તો, જ્યાં કોપર એક 432-434 રેન્જમાં હમણાં ટ્રેડ કરી રહ્યો છે. મને એક્સપેક્ટ થાય, મને એમ લાગે છે કે થોડું બાઉન્સ બેક આવવું જોઈએ બેઝ મેટલ્સના અંદર, એક રિવર્સલ કહીશું, માઇનર રિવર્સલ. હું એમ નથી કર્યો કે એક ટ્રેન્ડ ચેન્જ થઈ જશે, અહીંયા ટ્રેન્ડ તો ડાઉન ટ્રેન્ડનો જ રહેશે, બટ એક આ રિવર્સલમાં અગર કોઈને ટ્રેડ કરવું છે તો કોપરના અંદર ટ્રેડ બની શકે છે. એસ્પેશિયલી લેવલ્સની વાત કરીશ તો 436ના ઉપર અગર કોપર ટ્રેડ કરવાનું ચાલુ કરે છે તો જ બાઇંગમાં હું રેકમેન્ડ કરું છું. 436ના ઉપર એસ્કલેટ થાય છે તો બાઇંગ કરવું જોઈએ 429ના સ્ટોપલોસથી અને 445ના ટાર્ગેટ માટે. 445 નું લેવલ જાતી તોડે છે, એના પછી એક શાર્પ સેલ ઓફ આવ્યો છે, તો હું એક્સપેક્ટ કરું છું કે પ્રાઇસ પાછું ઈ ઝોન પર આવી શકે છે 445 ના. હા, 445 ના લેવલ્સ પાસે આવે છે પછી પાછું મને લાગે છે કે સ્ટ્રોંગ સેલ ઓફ આવી શકે છે કોપરના અંદર. ઓકે, તો કોપરમાં એક જો અહીંયા થોડો એક બાઉન્સ આવતો દેખાઈ શકે તેમ છે, પણ આ બાઉન્સ એક ટ્રેડિંગ બાઉન્સ તરીકે જોઈ શકાય છે. અત્યારે જો ટાર્ગેટ 445નો લે અને 429ના સ્ટોપલોસ સાથે ટ્રેડ લઈ શકાય તેમ છે. એક બીજું પાસું અહીંયા આપણે ખાસ જોવા માંગીએ તો એ નિકલનું છે. જે રીતના અહીંયા 1050ની ઉપરના કારોબાર આપણને થતા દેખાઈ રહ્યા હતા, એ પછી એક સારો સ્ટ્રેન્થ જોવા મળી હતી, પણ એ પણ હવે અહીંયા આપણે જોવા જઈએ તો એક દેખાઈ નથી રહી. તો અહીંયા આપણે બાઉન્સ એક્સપેક્ટ કરવો જોઈએ કે નહીં? યસ વિક્રમ, નિકલના પ્રાઇસની આપણે વાત કરીએ તો બાઉન્સ એક્સપેક્ટેડ કરી શકીએ છીએ, બટ હમણાં જે ટ્રેડ વોર્સનું જેટર્સ ચાલુ છે એના વિશે નિકલના પ્રાઇસીસના પણ અંદર પણ આપણે એક સેલ ઓફ જોયું છે. હાલકી આના અંદર ફંડામેન્ટલી બધું સ્ટ્રોંગ લાગે છે, એના અંદર ફંડામેન્ટલી કાંઈ વીકનેસ નથી. હું એમ કહીશ પ્રાઇસીસના અંદર પ્રાઇસીસને બધું સપોર્ટ કરતું જાય છે, જેવી ફંડામેન્ટલ્સ એના અંદર આવતા જાય છે નિકલના અંદર. ડિમાન્ડ જે છે એ કાફી છે, તો પ્રાઇસીસ જે છે ઉપર આવતું જશે મારા હિસાબથી. ડિમાન્ડમાં કાંઈ પ્રોબ્લેમ નથી નિકલના, વિથ રિસ્પેક્ટ ટુ ઈવી વ્હીકલ્સની વાત કરી લઈએ આપણે, અને ફિલિપિન્સમાં પણ હમણાં મેં રિસેન્ટલી જોયું છે કે ત્યાંથી પણ એ લોકોના માઇનર્સનું થોડુંક ઇશ્યુઝ આવવાના છે, કે જ્યાં આગળથી માઇનર્સ બંધ થઈ શકે છે કે એ લોકોનું આઉટપુટ ઓછું થઈ શકે છે, તો આ બધા પ્રાઇઝીસને સપોર્ટ કરશે. બટ એના સાઈડમાં સામે આ ટેકનિકલી આપણે જો ફંડામેન્ટલી વ્યૂ પોઈન્ટ જોઈએ કે ટ્રેડ વોર્સના વચ્ચેથી આખું પેક જે છે એ વીક છે. સો માય વ્યૂ ઇઝ કે નિકલ અગર 940ના લેવલ્સ બ્રેક કરે છે નીચેમાં તો જ હજી વધારે વીકનેસ આવશે. અગર 940ના લેવલ્સ રિસ્પેક્ટ કરતો આવશે આવનારા દિવસોમાં તો એક બાઉન્સ બેક આવી શકે છે નિકલમાં અરાઉન્ડ લેવલ્સ ઓફ 985-1000 ના લેવલ્સ. બટ યેટ અગેન, જે રીતે કોપરમાં મેં કીધું 445ના લેવલ્સ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ પ્લે કરશે, એવી રીતે નિકલમાં પણ મને લાગે છે 985-1000 ના લેવલ્સ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઝોન પ્લે કરશે. સો વન કેન એક્સપેક્ટ અ બાઉન્સ ટિલ ધ લેવલ્સ ઓફ 980, બટ એનાથી વધારે હું એક્સપેક્ટ નથી કરતો પહેલા. ઓકે, તો આ વ્યૂ અત્યારે આપણને ડિટેલમાં બેઝ મેટલ માટે બનતો દેખાઈ રહ્યો છે. બેઝ મેટલથી આગળ વધી અને આપણે ખાસ જોવા જઈએ તો ક્રૂડ ઉપર નજર રાખવી જોઈએ, કારણ કે હવે અહીંયા ચીન અને અમેરિકાના ઇમ્પેક્ટ સીધી આપણને અહીંયા પર થવાની છે, કારણ કે ચીન અને અમેરિકા વચ્ચે હવે તેલના ઇમ્પોર્ટ થવાની શક્યતા ઓછી થઈ ગઈ છે, કાચા તેલની કિંમતો ઉપર આને એક દબાણ તરીકે પણ જોવા મળી રહ્યું છે. પણ અહીંયા બ્રેન્ટ માટે આ એક સમાચાર કેવી રીતના જોવા જોઈએ, રેશિયલ તરફના જોવા જોઈએ, કારણ કે આ અત્યારે કદાચ સેન્ટિમેન્ટ ઇફેક્ટ તરીકે જોઈએ, પણ ડાયનેમિક્સ કરતા એ કદાચ બ્રેન્ટ માટેની સ્થિતિ થોડી બદલાતી દેખાશે કે નહીં? યસ વિક્રમ, જો આપણે ડાયનેમિક્સ અને બ્રેન્ટ બેની વાત કરીએ ડિફરન્સની, તો આપણે જ્યારે જોયું હતું ત્યારે ક્રૂડ ઓઇલ તેજીમાં હતો,
અને આપણે કન્ટિન્યુઅસલી વ્યૂ પોઈન્ટ આવી પણ રહ્યા હતા આઈ થિંક ઇફ આઈ રિમેમ્બર કે જ્યાર સુધી તેજીમાં હતો ક્રૂડ ઓઇલ ત્યાર સુધી બ્રેન્ટ અને NYMEX ના અંદર ઓલમોસ્ટ મોર ધેન $8 to $10 ના પણ ઓલમોસ્ટ મોર ધેન અરાઉન્ડ $8 ના પણ ડિફરન્સ આવી ગયા હતા બટ હાલ ફિલહાલ આપણે જોયું છે જ્યારથી કરેક્શનમાં આવ્યું છે ત્યારથી બ્રેન્ટે વધારે કરેક્ટ કર્યું છે અને NYMEX જે છે એ હાઉન્ડ અબાઉટ એના કમ્પેરિઝનમાં ઓછું કરેક્ટ થયું છે તો એઝ ઓફ ના આપણે કરંટ લેવલ્સની વાત કરીએ તો અરાઉન્ડ $4 અબાઉટ ડિફરન્સ રહી ચુક્યું છે હવે સો માય વ્યૂ ઇઝ કે હજી પણ વીકનેસ રહેશે જ્યાં સુધી આ વીકનેસ ડિફરન્સ જે છે એ $5 ના ઉપર નથી એસ્કલેટ થતી ત્યાં સુધી આઈ થિંક બ્રેન્ટ અને NYMEX બેના અંદર થોડી વીકનેસ રહેશે બ્રેન્ટ ના અંદર થોડી વધારે રહેશે રીઝન ઇઝ કે ઇન્વેન્ટરીઝના ડેટા આપણે જોઈએ તો પોઝિટિવ આવવા માંડ્યા છે હાલ ફિલહાલ કાલના આગળ આપણે ડેટાની વાત કરીએ ઇન્વેન્ટરીઝની તો એક સ્ટ્રોંગ પોઝિટિવ આવ્યા હતા જ્યાં કી એક્સપેક્ટેશન હતું વીકનેસનું -4 million નું એક્સપેક્ટેશન હતું એના સામે આપણે +1.2 million નું એક્સપેક્ટ ડેટા આવ્યા છે સો ઓન ધી હેન્ડ ક્રૂડ ઓઇલ માટે આ બહુ નેગેટિવ લાગી રહ્યું છે બીકોઝ સાઉદીએ ડેફિનેટલી ઇનપુટ્સ આઉટપુટ્સ વધારવાની તૈયારી કરી દીધી છે આપણે જોઈ રહ્યા છીએ કે સાઉદીના તરફથી આઉટપુટ નંબર્સ વધીને આવવાના છે એ લોકોએ હા પાડી દીધી છે સપોર્ટ કરી રહ્યો છે યુએસને એના સામે એક બીજું પાસું આપણે જોઈ શકીએ છીએ કે ઈરાનના સેન્કશન્સને લઈને જે એશિયન કન્ટ્રીઝ લોકોએ જે હોલ્ડ કર્યું છે પોતાનું ઇમ્પોર્ટ્સ ઈરાનના ઓઇલના માટે તો ત્યાં આગળ એક પાછું વોલેટિલિટી આવી શકે છે બટ આઈ થિંક યુએસએ સેન્કશન્સ લગાડ્યા હતા ઈરાનના ઓઇલના માટે એ ઓલરેડી પ્રાઇઝિંગ થઈ ગયા હતા જ્યારે બ્રેન્ટ $80 સુધી પહોંચી ગયો હતો સો આઈ થિંક હવે જે એનો ઇમ્પેક્ટ છે ત્યારે દેખાશે જ્યારે બ્રેન્ટ જે છે એ $70 આજુબાજુ આવશે ત્યારે અને એના સામે NYMEX જે છે 68-67 આજુબાજુ આવશે ત્યારે તો ત્યાં સુધી મને લાગે છે વીકનેસ પકડેલું રાખશે ક્રૂડ ઓઇલ જે છે આઈ સ્ટ્રોંગલી ફીલ કે ક્રૂડ ઓઇલ જે છે એ વીકનેસમાં રહેશે જ્યારે બી ઉછાળો મળે છે ત્યારે સેલિંગ ઝોનમાં આવવું જોઈએ દેટ ઇઝ વાય આઈ એમ સેઇંગ કે ઉપરમાં પાછું અગર 5025 ના લેવલ્સ અગર મળે છે તો ડેફિનેટલી સેલ થાય છે 5075 ના સ્ટોપ લોસથી અને નીચેમાં 4900 ના લેવલ્સ અમને દેખાય છે નીચેમાં ઓકે તો ક્રૂડ ની અંદર અત્યારે આ વ્યૂ આપણને બનતો દેખાઈ રહ્યો છે ટાર્ગેટ 4900 રાખીને શોર્ટ કરો 5075 નો અહીંયા એક સ્ટોપ લોસ રાખવા માટેની સલાહ બનતી દેખાઈ રહી છે હવે અહીંયા એક પાસું ખાસ આપણી પાસેથી એ જોવા માંગીએ છું કે હાલ અત્યારે ચીન અમેરિકાથી રોજનું લગભગ 4 લાખ બેરલ કાચા તેલનું ઇમ્પોર્ટ કરે છે હવે એના ઉપર પ્રતિબંધ પણ લાગી શકે તેમ છે ઓલરેડી આપણે જોયું તો ઇન્વેન્ટરીઝ યુએસડી દ્વારા આપણને ખાસ ક્રૂડ પ્રાઇઝિસને ઇફેક્ટ કરતી દેખાતી હોય છે તો આ ફ્રન્ટ ઉપરથી કોઈ ન્યૂઝ હવે રડાર ઉપર રાખવા જોઈશે યસ વિક્રમ અગર આપણે જો એક સિમ્પલ તરીકાથી બિઝનેસના તરીકાથી વાત કરીએ કે જો જ્યાં આગળ ચીન જે છે એ અગર યુએસથી ઇમ્પોર્ટની ઓવર વાત કરીએ કે હોલ્ટ થઈ શકે છે તો હવે આઈ થિંક ચીનના પાસે એક જે ઓલ્ટરનેટિવ બચશે આઈ થિંક ઈરાન પાસે બચશે જો જ્યાં યુએસએ ઓલરેડી સેન્કશન્સમાં રોક લગાડી છે ટેરિફમાં બટ એના સામે એને ટ્રેડ વોર જીટર્સ પણ ચાલુ કરી દીધા છે જે ચીનના ઇમ્પોર્ટ્સ પર ટ્રેડ વોર કરી રહ્યો છે તો એના સામે આઈ થિંક ચીન પાસે ઓપ્શન રહેશે કે કદાચ ઈરાનના ઓઇલ ઇમ્પોર્ટ કરવાનું ચાલુ કરે વધારે પ્રમાણ પર કેમ કે એની ડિમાન્ડ તો રહેવાની છે ચાઇના ઇઝ અ વેરી સ્ટ્રોંગ ઇમ્પોર્ટર ઓફ ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ રાઈટ સો મને લાગે છે ત્યાં આગળ આગળ જતા આપણે અગર એવું સ્ટેટમેન્ટ સાંભળ્યું ચાઇના તરફથી કે ઈરાનના તરફથી ઈરાનિયન ઓઇલ વધારે ઇમ્પોર્ટ કરવા માંડશે તો હજી મને લાગે છે ક્રૂડ ઓઇલ પ્રાઇસીસની નેગેટિવ ઇફેક્ટ કરશે બીકોઝ ઈરાનનું જે સપ્લાય જે છે એ પાછું વધી જશે એટલે ઓટોમેટિકલી જે ઇન્વેન્ટરીઝ એની આવશે એ પાછી એની નીકળતી જશે ચાઇનાના તરફથી સો આ એક તરીકાથી આપણે જોઈ શકીએ છીએ કે યુએસ અને ચાઇનાના વચ્ચે જે હમણાં પ્રોબ્લેમ ચાલી રહ્યા છે આનું સોલ્યુશન આ રીતે આવી શકે છે ઓકે તો આ એક ફેક્ટર અત્યારે આપણે ખાસ જોવાનું રહેશે ક્રૂડ માટેનું સાથે નેચરલ ગેસની રેન્જ હજુ પણ આપણે જોઈએ તો એક નાની રેન્જ ડસ કારોબાર દેખાઈ રહ્યો છે મેજર મુવમેન્ટ અહીંયા પ્લસ કે માઇનસ બેમાંથી કોઈ પણ તરફ નથી બનતી દેખાઈ રહી અહીંયા આપ કેવી રીતના વ્યૂ લેશો વિક્રમ નેચરલ ગેસની વાત કરીએ તો ઇરિસ્પેક્ટિવ એવરી વીક ઓન વીક એક ટ્રેન્ડ પકડી લે છે જ્યારે કોઈ વીકમાં અગર અપસાઇડમાં ટ્રેન્ડ પકડે છે તો ક્યારેક નેક્સ્ટ વીકમાં ડાઉનસાઇડનો ટ્રેન્ડ પકડે છે હાલ ફિલહાલ આપણે આ રીતના જોયું છે કે ડાઉનસાઇડનો ટ્રેન્ડ પકડી રાખ્યો છે એણે આજના જે ઇન્વેન્ટરીઝના નંબર્સ છે એ પણ એક્સપેક્ટેડ હાયર છે સારા એક્સપેક્ટેડ છે પ્રીવિયસ વીક કરતા સો વ્યૂ પોઈન્ટ એમ જ રાખીને ચાલુ જોઈએ કે ઉપરમાં 97 જેમાં 197 ચાલી રહ્યો છે તો 198-199 પાસે આવે છે તો ત્યાં સેલિંગ કરવું જોઈએ વિથ ધ સ્ટોપ લોસ ઓફ 201 અને આઈ થિંક નીચેમાં પાછું સપોર્ટ લેશે 190ના પાસે બટ 190ના પાસે પાછું એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે તો નેક્સ્ટ વીક કદાચ આપણને પાછું ત્યાંથી બાઉન્સ બેક દેખાશે અગર 191-192 ના લેવલ્સ આવી જાય છે તો સો આઈ થિંક આ એક રેન્જ છે બ્રોડ રેન્જ છે 190 થી લઈને 205-207 સુધીની એના અંદર જ ટ્રેડ કરતું મને દેખાય છે આવનાર દિવસોમાં ઓકે
સાથે જ લઈશું હવે આ એક બ્રેક, બ્રેક બાદ બુલિયન માર્કેટની ચાલ પર ચર્ચા કરીશું. વેલકમ બેક. અને હવે વાત કરીએ સોનાની, તો વૈશ્વિક બજારમાં ડોલરમાં સામાન્ય નરમાશથી સોનામાં રિકવરી આવતી દેખાય અને ફરી 1250 ડોલર પાસે કોમેક્સ પર કારોબાર રહ્યો છે કે રૂપિયામાં મજબૂતી, સ્થાનિક બજારમાં સોનું નરમ થતું દેખાઈ રહ્યું છે. હવે અહીંયા શું લાગે છે આપણે જતન, કારણ કે જે રીતના આપણે આખા માર્કેટનો વૈશ્વિક બજારનો સિનારિયો જોઈ રહ્યા છે, સોના અને ચાંદી માટે અહીંયા બંને ફ્રન્ટ ઉપરથી જોઈએ તો હવે આ કદાચ આપણને એક ડાર્ક હોર્સ પ્રકારના મૂવ આવતા દેખાશે કે નહીં? જો બુલિયન્સનો હંમેશા એક ખૂબી રહી છે કે જ્યાં બી નેગેટિવ સેન્ટિમેન્ટ હોય છે તો તરત જ બુલિયન માર્કેટમાં આપણને તેજી દેખાય છે, જ્યાં આગળ હેજી પોઝિશન્સ આપણને દેખાવા માંડે છે. સો અત્યારે હું એક વ્યૂ પોઈન્ટ જોઈ શકું છું કે લાસ્ટ છેલ્લા 2-3 દિવસથી આપણે જોયું છે કે ડોલર ઇન્ડેક્સ જે છે 95 ઉપર લેવલ્સ ક્રોસ નહોતો કરી રહ્યો, અને છેલ્લા 2-3 દિવસથી આપણે પ્રાઇઝ એક્શન જોઈએ એના અંદર તો એક ડાઉનવર્ડ પ્રાઇઝ એક્શન રહ્યું છે છેલ્લા 2-3 દિવસથી. તો એના સામે આપણે આપણા ઘરેલું બજારમાં જોયું છે કે ગોલ્ડે પ્રાઇઝિસનો સપોર્ટ લેતો આવ્યો છે, જ્યારે બી નીચેમાં 30,300 ના લેવલ્સ પાસે આવ્યો છે. 30,250 ના લેવલ્સ પરથી આવ્યા પછી છેલ્લા 2-3 દિવસમાં ઉપરમાં 30,600 ના લેવલ સુધી હમણાં આવી ગયો છે. તો પ્રાઇઝિસે કન્ટિન્યુઅસલી સપોર્ટ લઈને ઉપરના સાઈડમાં એસ્કેલેટ થયું છે. સો હું હમણાં વ્યૂ પોઈન્ટ એમ પકડીને ચાલુ છું કે ગોલ્ડના અંદર સપોર્ટ્સ કન્ટિન્યુઅસલી મળતો જશે. અને ઓન ધ અધર હેન્ડ ગ્લોબલ માર્કેટમાં કોમેક્સમાં 1250 લેવલ સારો છે જ્યાં સપોર્ટ લઈ રહ્યો છે. સો આઈ થિંક 30,550-575 ના લેવલ સારા છે, ત્યાં આગળ આગળ મળે છે તો ડેફિનેટલી બાય કરવું જોઈએ ગોલ્ડ વિથ ધ ટાર્ગેટ ઓફ 30,750, અને એક સેફ સાઈડમાં સ્ટોપ લોસ 30,400 રાખવું જોઈએ. બે ફેક્ટર્સ છે જે સપોર્ટ કરશે ગોલ્ડના પ્રાઇઝિસને આગળ જતા મને લાગે છે. એક ડોલર ઇન્ડેક્સ જે છે એ માઇલ્ડ કરેક્શનમાં આવી શકે છે બીકોઝ ઓફ ટ્રેડ વોર્સ, અગર ચાઇના કન્ટિન્યુઅસલી એના સામે રિટાલિએટ કરતો આવશે. અને સેકન્ડલી આપણો રૂપિયો વીક છે, સો જ્યાં સુધી રૂપિયાના અંદર તેજી નથી આવતી ત્યાં સુધી ગોલ્ડના પ્રાઇસમાં પણ સપોર્ટ મળતો રહેશે. ઓકે, તો સોનું અહીંથી એક બાય કરી શકાય, 30,750 નો પેલો ટાર્ગેટ રહેશે અને ખરીદી કરવા માટે સલાહ અહીંયા બનતી દેખાઈ રહી છે. ચાંદીમાં પણ અહીંયાથી ખરીદી માટેનો સ્કોલ આપશો? યસ વિક્રમ, ચાંદી ઇનફેક્ટ વધારે આઉટપરફોર્મ કરી શકે છે અગર ગોલ્ડના પ્રાઇસીસ કન્ટિન્યુઅસલી અપસાઈડમાં રહ્યા તો. સો જ્યાં સુધી ગોલ્ડના પ્રાઇસીસ 30,500 ના લેવલ રિસ્પેક્ટ કરતું રહેશે ત્યાં સુધી મને લાગે છે ચાંદીના પ્રાઇસીસ જે છે એ બાઉન્સ બેક કરી શકે છે. ચાંદી જે હમણાં રિસ્પેક્ટિવ જે રેટ 39,800 ના ચાલી રહ્યા છે, આઈ થિંક 39,500 ના લેવલ જ્યાં સુધી બ્રીચ નથી કરતા નીચેમાં ત્યાં સુધી ચાંદીના અંદર આપણે એક્સપેક્ટ કરવું જોઈએ બાઉન્સ બેક. 40,500 સુધીના લેવલ્સ આવી શકે છે. 41,000 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઝોન છે ચાંદીનો. સો એક મીડિયમ ટર્મ પર્સપેક્ટિવ હવે કોઈને બાય કરવું છે તો ના કરે, 41,000 લેવલ જ્યાં સુધી ક્રોસ નથી કરતું ત્યાં સુધી નહીં કરવાનું મીડિયમ ટર્મ માલવા માટે. ટ્રેડર્સ માટે હું રેકમેન્ડ કરીશ બાય કરીને ચાલુ જોઈએ. ઓકે, તો ટ્રેડર્સ માટે અહીંયા ખરીદી કરવાની ચાલવા માટેની સલાહ અત્યારે સિલ્વર માટે બનતી દેખાઈ રહી છે. આ સાથે જ ચેતિન, રજા લેવાનો સમય, કોઈ ડિસ્ક્લોઝર? આજે આપણે જે બી રેકમેન્ડેશન્સની ડિસ્કશન કર્યું છે એ ડેફિનેટલી અમે લોકો અમારા ક્લાયન્ટ્સને આપતા આવ્યા છે, બટ મારા પર્સનલ કોઈ હોલ્ડિંગ નથી. ઓકે, કરો આભાર જતીન આપનો સમય ફાળી અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે સમગ્ર વિગતો માટે. અને